નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્રેત સ્વભાવમાં પ્રકાશનું દ્રેત સ્વરૂપ ફોટોન અને દબ્રોગલી તરંગ લંબાઈ પર આધારિત MCQ પાર્ટ 10 જોવાનો છે. લગભગ તમે બેટિંગ કરી ચૂક્યા છો. આ બધા જ પાર્ટ ઉપરના MCQ આપણે 1-9 પાર્ટ લીધા છે. આજે 10મો પાર્ટ ઉપર આગળ વધવું છે. તમારી પાસે એકદમ પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે હવે સોલ્વ ઝડપથી થશે, ચેક કરીએ. ચાલો એની અંદર MCQ શું છે. 300 નેનોમીટર તરંગ લંબાઈ અને 1 વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતાનો પારજંબલી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય છે. ઓકે, આ આપાત ફોટોનના 1% જ ફોટોન એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટીમાંથી ઉત્સર્જિત આ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે. ઓકે, તમને એકચ્યુઅલી અહીં લેમડા આપ્યું છે 300 નેનોમીટર, મીન્સ કે 3×10⁻¹⁷ મીટર. ઓકે, તીવ્રતા આપી છે આ 1 વોટ પર મીટર સ્ક્વેર. કાર્યક્ષમતા આપી છે સપાટીની 1%. 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલે 10⁻¹⁴. સમય 1 સેકન્ડ, 10 સેકન્ડ. ઉત્સર્જિત પહેલા એન મેળવો અને આપણે મેળવવાનું છે કેપિટલ એન. પહેલા કુલ સંખ્યા કેટલા આપાત થાય છે એમાંથી 1% જ ફોટોન ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. રેડી, તો આપણે પહેલાં મેળવી લઈએ. ચાલો તીવ્રતા આપી છે I બરાબર શું, તો કે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય, NHc બાય લેમડા ઇન્ટુ 80. ચાલો આના પરથી એન સૂત્રનો કરતા બનાવો, તો I લેમડા 80ના છેદમાં HC. આ એટલે આપણે આપેલું છે 1, લેમડા એટલે 3, 10⁻¹⁷, 10⁻⁴ ઇન્ટુ 1 છેદમાં 6.62, 10⁻¹⁴, 3×10⁸, 3 જશે ઉપર, આવી જશે 10⁻¹⁷ છેદમાં 6.62, 10⁻¹⁶, હે ને. અને ઉપર લઈ લઈએ આપણે, તો એન બરાબર 1/6.62 ઇન્ટુ 10⁶ ઉપર એટલે +26 એટલે 15. એન બરાબર હું અહીંયા 100 કરી નાખું. ચાલો 100 ના છેદમાં 6.62 વડે ભાગી નાખો તો 10⁻³ આવે. રેડી, હવે 15×6 એટલે 15.something આવે, તો એને રિલેટેડ આમાં કંઈ દેખાય છે આ, તો હું એવું લઈ શકું એ કે ચાલો 15.1 10⁻³ બરાબર, 15.1 10⁻³ આવું તમને આવ્યું. ઓકે, હવે તમને કીધું છે કે આ આપાત ફોટોનમાંથી ઇટા બરાબર 1% જ ફોટોન ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે ને. તો ચાલો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મેળવવી હોય તો માટે કહી શકાય ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એન બરાબર કેપિટલ એન ના કેટલા ટકા, 1%. કેપિટલ એન 15.1 10⁻³ 1% એટલે 1/100, 10⁻² ઉપર આવે એટલે -2, એટલે એન બરાબર થશે 15.1 10⁻११. 1 પોઈન્ટ ખસેડી લ્યો, 1.51 10⁻૧૨ સેકન્ડ ઇન્વર્સ, 10 સેકન્ડે આટલા ફોટોન ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે, હે ને. 1.51 10⁻૧૨ સેકન્ડ ઇન્વર્સ, યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, જોઈ શકો છો. રેડી વિદ્યાર્થી મિત્રો? ઓકે, ખ્યાલ આવી ગયો. ચાલો આગળ વધીએ. સેલ્ફ એસેસમેન્ટ છે એનો મતલબ આગળ આવી ગયો છે, આવો જ છે. જો આની પહેલાનો વિડિયો આવો જ છે, જોઈ લો. તરંગ લંબાઈ આપી છે લેમડા 5000 એંગસ્ટ્રોમ,
મીન્સ કે 5×10⁻¹ મીટર. તીવ્રતા અહીં આપેલી છે 39.8 વોટ પર મીટર સ્ક્વેર. અહીં કાર્યક્ષમતા આપી છે 1%. અહીં ક્ષેત્રફળ બી 1 મીટર સ્ક્વેર છે અને સમય પણ 1 સેકન્ડ છે ને. તો પહેલાં તમારે સ્મોલ એન મેળવવાનું છે ને, પછી કેપિટલ એન મેળવવાનું છે. આવડી જશે ને? તીવ્રતા ઉપરથી શું? ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય, એનએચસી અપોન લેમડા એટી. આના પરથી તમારે પહેલાં એન મેળવવાનું છે, આઈ લેમડા એટી છેદમાં એચસી. ઇટ્સ ક્લિયર? ચાલો એન મળી જાય, પછી કેપિટલ એન બરાબર એનના કેટલા ટકા? 1%, એટલે તમને કેપિટલ એન મળશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ જાતે તમારે કરવાનું છે. ચાલો ઓકે આગળ વધીએ. નેક્સ્ટ, એક આલ્ફાકણ 0.83 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે મીન્સ કે આર 0.83 સેન્ટીમીટર, એટલે 0.83×10⁻². વર્તુળાકાર માર્ગ પર 0.25 વેબર પર મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ગતિ કરે છે, તો આ કણ સાથે સંકળાયેલી દબ્રોગલી તરંગ લંબાઈ શોધો. બી આપ્યું છે 0.25 વેબર પર મીટર સ્ક્વેર. હવે આલ્ફા કણનો વિદ્યુત ભાર બાય ક્યુ બરાબર થાય 2Q, ક્યુ આલ્ફા બરાબર હે ને, 2×1.6×10⁻¹, એટલે ક્યુ આલ્ફા બરાબર થશે 3.2×10⁻¹ કુલમ. તો તરંગ લંબાઈ મેળવવાની છે. ઓકે, પહેલી બાબત તો આલ્ફા કણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે, તો માટે જરૂરી કેન્દ્રગામી બળ mv²/r બરાબર કોણ પૂરું પાડે? ક્યુ આલ્ફા ક્યુ વી બી હે ને. ચાલો એક વી અહીંથી ઉડાડી નાખીએ આપણે, આરને અહીંયા લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમવી બરાબર શું થઈ જશે? ક્યુ આલ્ફા આર બી હે ને, અને આ બરાબર એમવી એટલે વેગમાન પી. ચાલો હવે ડાયરેક્ટલી તરંગ લંબાઈ લેમડા બરાબર સૂત્ર છે h/p, મીન્સ કે h/qrb હે ને. લેમડા બરાબર 6.62×10⁻¹⁴, 3.2×10⁻¹⁹, 0.83×10⁻², અને 0.25. ક્લિયર? ચાલો તો લેમડા બરાબર 6.62×0.25 એટલે 1/4, તો ઉપર 4 કરી દો તો ચાલશે હે ને, અથવા ડાયરેક્ટલી આનું કેલ્ક્યુલેશન કરવું હોય તો બી પોસિબલ છે. ચેક કરો, ચાલો 0.664 આવશે નીચે, અહીંયા તો આપ કરી જ દે −34. 0.664 ચેક કરી લઈએ ઘાત, રેડી? આનો ગુણાકાર 0.664, 19, 20 ને 21 −21. ચાલો હું અહીંયા છે ને ચેન્જ કરી નાખું. લેમડા બરાબર 6.62×10⁻¹⁴ છેદમાં 6.64×10⁻², 10⁻², રેડી? ચાલો આ તો લગભગ કેન્સલ જ થઈ જશે, ઉપર આવે એટલે +22, 22 ને 10 ને 12, એટલે 10⁻½ મીટર, એટલે લેમડા બરાબર 0.01×10⁻¹⁦ મીટર. આવું થયું ને, રેડી? તો લેમડા બરાબર 0.01 એંગસ્ટ્રોમ. આવી ગયું? ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો 0.01 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ આવે, તો આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ઓકે, બસ આ રીતના કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. આગળ વધીએ. નેક્સ્ટ, ઓરડાના તાપમાને, મીન્સ કે તાપમાન આપ્યું છે ટી 27°C એટલે 300 કેલ્વિન, એટલે 3×10⁻²કેલ્વિન બરોબર ને. દબાણ આપ્યું છે 1 atm. હિલિયમ વાયુ માટે ભાઈ એચી માટે, પહેલાં તો એચી માટે m0 શું છે ખ્યાલ છે ને? 4 gram, મીન્સ કે 4
10^-3 કેજી હે ને, આ સાથે સંકળાયેલી દબ રોગલી તરંગ લંબાઈ, પહેલા તો એચી નું દળ મેળવો પરમાણુનું દળ, એમ બરાબર એમ ઝીરો ને સંખ્યા વડે ભાગો તો એ સ્મોલ એમ મળી જાય ને, એટલે 4 × 10^-3 = 6.022 × 10^-23, તો એમ બરાબર 0.4 એટલે 40 ભાગ્યા કરી નાખીએ આપણે, રેડી 0.664 હોય, 40 ભાગ્યા 6 કરો તો એવું થાય ને, એટલે 0.664 × 10^-26 કેજી, રાઈટ. ચાલો એ દળ આવી ગયું હિલિયમ, હવે એની તરંગ લંબાઈ તો લેમડા બરાબર એચ અપોન અંડર 2m 3m kT, 2m એ ઈ ના લે, 3m kT, ચાલો તો 3m kT હે ને, 6.6 × 34 3 × 0.664 × 10^-26 1.38 × 10^-23 3 × 10^2. ચાલો આનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે, 26 ને 21 7 4 નહીં નીકળે, અહીંયા આપણે 30 કરવા પડશે, તો એ 30 કરી દો, આવું કરી નાખો 6.62 × 10^-34 વિદ્યાર્થી મિત્રો અંડરરૂટ, ચાલો અંડરરૂટ 82.4 × 10^, અહીંયા મેં 30 કરી નાખ્યું, જો કેલ્ક્યુલેટ બદલો ને વિદ્યાર્થી મિત્રો, આપણે કેલ્ક્યુલેટ બદલી નાખીએ એટલે તમને એરર ના આવે, 3 × 3 = 0.664 1.38, અહીં હું 30 કરું છું, ગુણ્યા 10^ કેટલા આવે, −26 −23, 30 કર્યું છે એટલે 10^1 આવશે ને, રેડી, એટલે કેટલા આવશે અહીંયા 26 ને 22 8 4 48, તો આવી જશે, તો લેમડા બરાબર 6.62 × 10^-34 ઇન્ટુ અંડરરૂટ, આ ઘાત નીકળી જાય, 48 નું કેટલું થાય 24, તો 10^-24 બરાબર ને, 82.46, 6.62 × 9.08 −24 ઉપર જાય એટલે +24, 24 ને 10 = 34 એટલે −10, રેડી, ચાલો 0.729 × 10^-10 એક ઘાત ખસેડો તો 7.29 એટલે 7.3 × 10^-11 મીટર, રેડી, ચાલો તરંગ લંબાઈ આવી ગઈ 7.3 × 10^-11 મીટર, યસ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, આવી ગયું વિદ્યાર્થી મિત્રો, રેડી, આગળ વધીએ નેક્સ્ટ, ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી છે F0 10^15 Hz, જ્યારે 4000 તરંગ લંબાઈ 4 × 10^-7 મીટર, રેડી, તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે તો સાચું વિધાન શું છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં જઈને આપો, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે શું છે, તમે જે પ્રકાશ આપાત કરો છો એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવી જોઈએ, હે ને, તો ફોટો ઇલેક્ટ્રિક અસર માટે ની શરત છે કે F > or = F0 હોવું જોઈએ, તો જ ફોટો ઇલેક્ટ્રિક ઘટના જોવા મળે, ઇઝ રાઈટ, તો આપણે આપાત પ્રકાશની ચાલો આવૃત્તિ ગણી લઈએ, આપાત પ્રકાશની આવૃત્તિ ગણવા માટે તમારી પાસે
તરંગ લંબાઈ પી છે. ઓકે, તો આપાત પ્રકાશની આવૃત્તિ ગણવી હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ એપી છે, તરંગ લંબાઈ પી છે, સી બરાબર એફ લેમડા, એફ બરાબર સી બાય લેમડા. તો 3 × 10⁸ છેદમાં 4 × 10⁻¹, 3/4 એટલે 0.75, રાઈટ, 0.75 10^15 હર્ટ્ઝ. જોઈ લો, ઓલું 10^15 એટલે 1 છે, અને આ 0.75 એટલે 1 કરતા ઓછો થયું ને, તેનો મતલબ એમ થયો કે અહીં એફ લેસ દેન એફ ઝીરો હોવાથી ફોટોઇલેક્ટ્રિક ઘટના જોવા મળશે, ફોટોઇલેક્ટ્રિક અસર થશે જ નહીં ને, કારણ કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ આવૃત્તિ કરતા ઓછી છે, એટલે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે જ નહીં, ત્યાં ફોટોઇલેક્ટ્રિક અસર થતી નથી. આ સાચું વિધાન છે, આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ સેલ્ફ એસેસમેન્ટ. એક લેસર પોજ તરંગ લંબાઈ આપી છે 633 નેનોમીટર, પાવર આપ્યો છે 3 મિલીવોટ, ક્ષેત્રફળ આપ્યું છે 3 mm² બધા એકમો સરખાવજો, તો સપાટી પર દબાણ કેટલું હશે? તો પેલા એફ 2P/C પરથી એફ મેળવી લેજો, અને ત્યાર પછી દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. ક્લિયર આવ્યો? આ સાબિત તમારે કરવાનો છે. પી એટલે પાવર, 2P/C રાઈટ, એનો ઉપયોગ કરીને આ તમારે મેળવવાનું છે સેલ્ફ એસેસમેન્ટ. ક્લિયર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ગતિમાન કણનો વેગ ઘટાડીને અડધો કરવામાં આવે. ચાલો V1 = V છે અને V2 = V/2 કરવામાં આવે, તો તરંગ લંબાઈમાં પ્રતિશત કેટલો ફેરફાર થાય? પહેલી બાબત, ચાલો લેમડા બરાબર સૂત્ર છે H/MV. આના પરથી તમે એમ કહો કે લેમડા 1 બરાબર શું થાય? H/MV1 એટલે કે H/MV ને સમીકરણ 1, તથા લેમડા 2 બરાબર શું થાય? તો કે H/MV2 H/MV/2 2 પર વેજાશે એટલે 2H/MV, એટલે H/MV એટલે લેમડા 1 એટલે 2λ1 બરાબર ને. ચાલો લેમડા 2 આવી ગયો. હવે સિમ્પલ વાત છે કે લેમડા બરાબર H/MV પરથી લેમડા પ્રપોઝનલ ટુ 1/V પરથી જો વી ઘટે તો લેમડા વધે, એ તો ખબર હોય ને, પ્રતિશત વધારો જ થશે. ઓકે, ચેક કરી લઈએ. ચાલો તરંગ લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા ઇન્ટુ 100, ડેલ્ટા લેમડા એટલે લેમડા 2 − λ1 ના છેદમાં લેમડા 1 × 100. રેડી, ચાલો લેમડા 2 એટલે 2λ1 − λ1 × 100, લેમડા 1 ના છેદમાં લેમડા 1 × 100, 1 × 100 બરાબર 100% નો વધારો થશે. હે, તો આવી ગયું ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા 100. ક્લિયર, તો આટલો વધારો થશે. ચાલો 100% વધારો થાય, આન્સર આવશે બી, તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર, આગળ વધીએ. નેક્સ્ટ, ઇલેક્ટ્રોનમાં ઊર્જા ઉમેરવામાં આવે તો તેની દબરોગલી તરંગ લંબાઈ લેમડા 1 10⁻¹⁰ મીટરથી લેમડા 2 0.5 × 10⁻¹⁰ મીટર, મીન્સ કે 1/2 × 10⁻¹⁰ મીટર સુધી ઘટે છે, તો ઉર્જા કેટલી થઈ? બરોબર ને, પેલી બાબત અહીં ધ્યાન આપો. અહીં ઉર્જા એટલે શું થાય? કે P²/2m, રાઈટ. આના પરથી આપણે મેળવીશું, તે પહેલા લેમડા 1 બરાબર H/P1
હે ને, આ પેલું છે કેટલું, 10^-10 મીટર. ચાલો, તથા લેમડા ટુ બરાબર હું લેશો તમે h/p2 1/2 10^-10 મીટર. ચાલો પેલા બેનો ગુણોત્તર લો, તો અહીંયા આવું થશે ને, લેમડા 1/λ2 h/p1 છેદમાં h/p2. આ બરાબર જોજો, લેમડા 1 કેટલું છે, 10^-10 છેદમાં 1/2 10^-10. આ પેલા એચ એચ જાય, 10^-10 જાય, આ p2 ઉપર આવી જાય, આના ઉપરથી આવે p2/p1 હે ને, બરાબર i2 ઉપર આવી જાય, i2 આવશે, તો p2 = 2p1. ચાલો એક સંબંધ આવી ગયો. હવે ઉર્જાનો ફેરફાર, ડેલ્ટા કે બરાબર k2 - k1 બરાબર ને. ચાલો ડેલ્ટા કે બરાબર k2 એટલે p2² / 2m - p1² / 2m. તો ડેલ્ટા કે છેદ સરખો જ, એટલે p2² - p1² / 2m. હવે p2 બરાબર તો શું છે, 2p1, તો 2p1² - p1² / 2m એટલે 4p1² - p1² / 2m. તો ડેલ્ટા કે બરાબર 3p1² / 2m એટલે 3k1, 3 ગણો વધારો થાય, પ્રારંભિક કરતા 3 ગણી બને, પ્રારંભિક ઉર્જા કરતા 3 ગણી બને. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે તમારો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ખ્યાલ આવી ગયો, બહુ સિમ્પલ છે. આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ, ફરી પાછા નવા સેશન સાથે મળીશું, ત્યાં સુધી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.